विद्यार्थी मित्रों आज आप स्वाध्याय 6.2 प्रश्न पहेलो जोईशु। आपणे पार्ट 1 नी अंदर आपणे वात करी हती खूणाओनी जोडणी, जेम के बे समांतर रेखा आपेली होय, आ बे समांतर रेखानी एक छेदिका होय तो एनाथी बनता खूणाओनी जोड। जो सी बनतो होय तो आ बन्ने खूणा छे केवी जोड कहेवाय? अंतःकोणनी जोड कहेवाय। एक बनतो होय तो आ बने खूणा जोड़ छे ने केवी कहेवाय? अनुकोणनी जोड़ कहेवाय। जेड बनतो होय तो आने केवी कहेवाय? अंतःयुग्मकोणनी जोड़ कहेवाय। आवो तमे पार्ट 1 ની અંદર જોયું હતું બરાબર। આને આધારે આપણે સ્વાધ્યાય 6.2 ના પ્રશ્ન સોલ્વ કરવાના છે બરાબર। તો ચાલો પ્રશ્ન પહેલો શું કીધેલું છે? તો કે પ્રશ્ન 1 માં કીધેલું છે કે આકૃતિમાં x અને y ના મૂલ્યો શોધવાના છે। આપણે આકૃતિ અહીંયા આપેલી છે, એ AB અને CD રેખા છે, x અને y નું મૂલ્ય આપણે શોધવાનું છે। बताओ के एबी समांतर सीडी छे, एबी अने सीडी समांतर रेखा अहीं आपेली छे नहीं बराबर। आपणे शुं करवानुं छे? साबित करवानुं छे के एबी अने सीडी समान रेखाओ छे अने एक्स अने वाई नुं मूल्य शोधवानुं छे बराबर। तमे जो एक्स नुं मूल्य शोधवुं होय तो आ एक लाल कलरनी रेखा छे, लाल कलरनी रेखा उपर आ बंने खूणा आवेला छे तो केवी जोड कहेवाय? रेखिक जोडना खूणा कहेवाय। रेखिक जोड़ना खूणा कहेवाथी आ बने खूणा नो सरवाळो केटलो थाय? 180 थाय। तो एक खूणो 50 नो छे तो बीजो केटला नो होय? तो के 180 माथी 50 बाद करो एटले आपणे x मळे 130 अंश नो। एवी रीतना आ बने खूणा छे, आ लाल रेखा अने आ ब्लेक रेखा, आ बने एकबीजाने छेदे छे तो आ बने खूणानी जोड केवी जोड कहेवाय? अभिकोणनी जोड कहेवाय। तो y खूणो केटला नो थाय? 130 અંશ નો થાય। x અને y નું બે નું માપ આપણે મળી ગયું 130 અંશ। આપણે અહીંયા લખીએ, ચાલો આકૃતિ પરથી આપણે શું કહી શકીએ? કે 50 નો ખૂણો અને x ખૂણો કેવી જોડ છે? રેખિક જોડના ખૂણા છે, તેથી x વત્તા 50 બરાબર 180। શા માટે? રેખિક જોડના ખૂણા। तो x बराबर 180 माइनस 50 बराबर 130। तो x बराबर आपने कितना मळे छे? 130 मळे छे। एवी रीतना अहीं हवे y बराबर 130 शा माटे? y बराबर 130 शा माटे थाय छे? तो के बन्ने रेखा छे यहाँ अभिकोणनी जोड बने छे एटला माटे y बराबर 130। x बराबर 130, y बराबर 130। આકૃતિની અંદર જોઈએ તો x અને y ખૂણો છે કેવી જોડ થાય છે? અંતઃયુગ્મકોણની જોડ બને છે। અંતઃયુગ્મકોણની જોડ બને છે અને બંનેના ખૂણાના માપ કેવા છે? સમાન છે। તો AB અને CD રેખા કેવી હોય? એકબીજાને સમાન હોય। તો આપણે લખીએ x અને y એ અંતઃયુગ્મકોણની જોડ બને છે અને x બરાબર શું છે? y છે, તેથી x અને y નું માપ સમાન જ છે અને બંને અંતઃયુગ્મકોણની જોડ બને છે એટલા માટે AB અને CD રેખા કેવી હોય? સમાન હોય। તો AB સમાંતર CD થાય। સમજી ગયો અને લખી નાખો। ખાસ તો તમને બધા કેવી જોડ બને છે એ તમને યાદ રહેવું જોઈએ, એ આવડતું હશે તો એની ઉપરથી તમે લોજિક મારી અને તમને જે સાબિત કરવાનું છે એ સાબિત કરી શકો। પ્રશ્ન 2 શું કીધું છે? આકૃતિમાં AB સમાંતર CD છે, AB અને CD રેખા સમાંતર રેખા છે, CD સમાંતર EF, CD અને EF રેખા સમાંતર છે, AB સમાંતર CD છે, CD સમાંતર EF છે અને y જેમ જેમ y અને આ z ખૂણો છે એ 3:7 ના પ્રમાણમાં હોય તો x નું મૂલ્ય શોધવાનું છે। એટલે કે આપણે આ x નું મૂલ્ય શોધવાનું છે બરાબર। પહેલા તો શું આપેલું છે? AB અને CD આ બંને રેખા કેવી છે? સમાંતર રેખા છે। તો આ x ખૂણો અને y ખૂણો જો અહીંથી આમ C બને છે તો x અને y ખૂણો કેવી જોડ થાય? અંતઃકોણની જોડ થાય।
અંતઃકોણની જોડ થાય તો x વત્તા y બરાબર કેટલા થાય 180 અંશ થાય બરાબર તો x અને y ખૂણાનો સરવાળો કેટલો થાય છે 180 અંશ થાય છે હવે AB સમાંતર CD અને CD સમાંતર EF તો AB અને EF કેવી હોય એકબીજાને તો કે સમાંતર જ હોય AB સમાંતર CD છે CD સમાંતર EF છે તો AB અને EF રેખા આ AB અને EF રેખા કેવી હોય એકબીજાને સમાંતર હોય और समांतर हो तेथी x અને z કો કેવી જોડ બને અંતઃયુગ્મ કોણની જોડ બને તો x અને z કેવા હોય સમાન માપના હોય x નું મૂલ્ય જેટલું હોય એટલું જ z નું માપ હોય z નું માપ જેટલું હોય એટલું જ x નું માપ હોય તો આપણે શોધવાનું છે x નું મૂલ્ય શોધવાનું છે અને y જેમ z નું પ્રમાણ આપેલું છે બરાબર તો ચાલો લખીએ કે આકૃતિ પરથી AB समांतर CD, CD समांतर EF छे, એટલા માટે AB समांतर શું થાય EF થાય શું છે AB समांतर CD અને CD समांतर શું છે EF છે તેથી AB समांतर EF થાય હવે આવું થાય એટલા માટે x અને z ખૂણો x बराबर z શા માટે અંતઃયુગ્મ કોણ અંતઃયુગ્મ કોણની જોડવાથી x અને z કેવા થાય છે સમાન થાય છે એને કહીએ છીએ સમીકરણ નંબર 1 હવે AB સમાંતર CD છે AB સમાંતર CD છે AB અને CD સમાંતર રેખા છે એટલા માટે x અને y કેવી જોડ થાય અંતઃયુગ્મ કોણ તો x y बराबर 180 શા માટે અંતઃયુગ્મ કોણ હવે x બરાબર શું લખાય z લખાય તો આપણે લખી z y બરાબર 180 આવું ક્યાંથી તો કે સમીકરણ 1 પરથી x ની જગ્યાએ શું લખાય z લખાય y જેમ z y z બરાબર 180 આપણે મળ્યું તો y જેમ z બરાબર શું આપ્યું 3 જેમ 7 શું આપ્યું છે 3 જેમ 7 તો y બરાબર 3 આપણે જેમ હતા ત્યારે જેમ દૂર કરી ત્યારે 3x વત્તા 7x હતા પણ આ x ખૂણો આપેલો છે એટલે આપણે a ખૂણો લઈએ તો અહીં z બરાબર કેટલા તો કે 7a વત્તા y બરાબર કેટલા તો કે 3a બરાબર 180 7 ને 3 10a બરાબર 180 આ 10 છે એ આપણે છેદમાં લઈએ એટલે 0 0 ઉડી જાય તો a બરાબર કેટલા મળે તો a બરાબર મળે આપણે 18 a બરાબર આપણે કેટલા મળ્યા 18 મળ્યા આપણે શોધવાનું શું છે તો કે x શોધવાનું છે x બરાબર શું છે z છે તો આપણે x બરાબર z તો z બરાબર કેટલા થાય તો કે z બરાબર થાય છે 7a તો 7a a કેટલો મળ્યો 18 તો a બરાબર આપણે લખી 18 7 ગુણ્યા 18 18 7 126 તો આપણે x બરાબર મળે છે 126 અંશ બરાબર x જેટલો હોય એટલો z હોય અને y નું મૂલ્ય આપણે શોધવાનું કીધું હોય તો આપણે અહીંયા સમીકરણમાં કિંમત મૂકી દે અથવા તો a ની કિંમત મળી ગઈ છે a ની કિંમત ઉપરથી પણ y મેળવી શકીએ છે તો y ની કિંમત કેટલી આવે તે તમે કમેન્ટ બોક્સ ની અંદર જવાબ આપશો બરાબર જોઈયો અને લખી નાખો અને બધા જ એક્ઝામ્પલ ની અંદર આકૃતિ દોરવી ફરજિયાત છે અને ખાસ તો આકૃતિ સમજવી પ્રથમ સમજવી એટલે દાખલો તમને ત્યારબાદ પ્રશ્ન 3 શું કીધું છે તો કે આકૃતિમાં AB સમાંતર CD છે આ AB અને CD રેખા સમાંતર રેખા છે EF લંબ CD EF લંબ શું છે CD છે એટલે કે ખૂણો FED બરાબર 90 અંશ થાય છે આપણે એની નિશાની કરેલી છે અને ખૂણો GED ખૂણો GED બરાબર આપણે આપેલો છે 126 એટલે કે અહીંથી આટલો ખૂણો આપણે આપેલો છે 126 અંશ બરાબર તો AGE 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 એટલે કે આ ખૂણો આપણે શોધવાનો છે ખૂણો GEF ખૂણો GEF એટલે કે આટલો ખૂણો શોધવાનો છે ખૂણો FGE ખૂણો FGE એટલે કે આ ખૂણો શોધવાનો છે
लाल कलर ना दर्शावेला छे खूणा आपणे शोधवाना छे। आ रेड कलर नो 90 अंश नो छे खूणो ए जी ई, खूणो जी ई एफ અને ખૂણો એફ જી ઈ, એટલે કે આ ત્રણ ખૂણા આપણે શોધવાના છે, બરાબર। તો ચાલો આપણે જોઈએ કે કઈ રીતના શોધવા। તો સૌથી પહેલા તો જો AB અને CD સમાંતર રેખા આપેલી છે, એમની એક છેદી છેદિકા કોણ કહેવાય, GE કહેવાય, આ એક શું કહેવાય, GE છેદિકા કહેવાય। તો AGE ખૂણો અને GED ખૂણો બંને કેવી જોડ બને, અંતઃયુગ્મ કોણની જોડ બને, અંતયુગ્મ કોણની જોડ બને। તો AGE નું માપ કેટલું મળ્યું, GED જેટલું, GED કેટલો છે 126 અંશ। તો ચાલો લખીએ કે આકૃતિ પરથી AB સમાંતર હું છે CD છે, AB સમાંતર CD છે, તેથી ખૂણો AGE બરાબર ખૂણો GED, ખૂણો GED શા માટે, અંતઃયુગ્મ કોણ। તેથી ખૂણો AGE બરાબર કેટલા થાય, GED કેટલાનો છે 126 નો। તો ચાલો આપણે એક ખૂણો મળી ગયો AGE, આ ખૂણો મળી ગયો કેટલાનો મળ્યો 126 અંશનો, રેડી, AGE નું માપ 126 અંશ મળ્યું। અમારે આ ખૂણો શોધવો હોય તો આપણે એવી રીતના પણ શોધી શકીએ કે આ બંને ખૂણા રેખિક જોડના ખૂણા બને છે, રેખિક જોડના ખૂણા બનતા હોવાથી આ બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય, બરાબર। આપણે મગજમાં એ જ પહેલા યાદ આવ્યું છે તો આપણે એ જ રીતના ગણી નાખીએ, રેડી, ચાલો તો લખીએ કે હવે ખૂણો એ જી ઈ એટલે કે આ ખૂણો વત્તા ખૂણો એફ જી ઈ, ખૂણો એફ જી ઈ બરાબર 180, શા માટે, રેખિક જોડના ખૂણા। એ જી ઈ નું માપ છે આપણી પાસે 126, મારે એફ જી ઈ શોધવાનો છે। 126 વાળી બાજુ જાય એટલે માઇનસ થાય, તો ખૂણો એફ જી ઈ બરાબર 180 માઇનસ 126, 10 માંથી 6 જાય 4 વધે, 7 માંથી 2 જાય 5 વધે, 1 માંથી 1 દે 0 એટલે 54। તો ખૂણો એફ જી ઈ, એફ જી ઈ એટલે આપણે આ ખૂણો મળે છે 54 અંશનો। એ જી ઈ શોધાઈ ગયો, એફ જી ઈ શોધાઈ ગયો, હવે બાકી છે જી ઈ એફ, જી ઈ એફ તમે જુઓ તો આખો ખૂણો છે 126 અંશનો છે। 126 માંથી હું આટલો ખૂણો બાદ કરી દો તો મને આ ખૂણો મળે, હા, આ બંને ખૂણાનો સરવાળો કરો એટલે આપણે આખો ખૂણો મળે છે, એક આસન્ન કોણની જોડ કહેવાય, કેવી જોડ કહેવાય, આસન્ન કોણની જોડ કહેવાય। તો આપણે લખી કે ખૂણો GED, ખૂણો GED બરાબર ખૂણો GEF, GEF વત્તા FED, ખૂણો FED, GEF નું માપ આપણી પાસે છે 126, GEF આપણે શોધવાનો છે, GED 126 છે, GEF શોધવાનો છે, FED ખૂણો FED, FED કેટલાનો છે, તો જો 90 નો છે, શું કીધું છે, EF લંબ CD છે, તો અહીં કેટલા લખાય 90, શા માટે, તો કે લખાય કે EF લંબ CD હોવાથી ખૂણો FED કેટલાનો થાય છે, 90 અંશનો થાય છે, 90 આ બાજુ એટલે માઇનસ થાય, તો ખૂણો GEF બરાબર 126 માઇનસ 90, 126 માંથી 90 જાય કેટલા વધે 36, તો ખૂણો GEF એટલે કે આ ખૂણો આપણે મળે છે 36 અંશનો, રેડી। તો આવી રીતના ત્રણેય ખૂણાના માપ આપણે મળે છે, સમજાઈ ગયું, ન સમજાણું હોય તો ફરીવાર એક વખત રિપીટ કરીને જોઈએ, અત્યારે મારે ડાકો રિપીટ કરવાની જરૂર નથી, તમે વિડીયોને પાછો લઈ જશો એટલે પાછો ડાકો પહેલાથી શરૂઆત થશે, બરાબર, પાછો એક વખત જોઈએ અને લખી નાખો અને વ્યવસ્થિત રીતના સમજી લો। આવી જ રીતના કરો, જરૂર નથી તમારી મગજની અંદર કોઈ બીજો સુજાવ આવે કે બીજી રીત યાદ આવે તો એ કરી નાખી, પણ એના જવાબમાં ફેરફાર થાય ને 126, 54 ને 36, બરાબર। ચાલો હવે આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર મળીશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।